નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી નવસર્જન વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ એલ કેજી વિષય સામાન્ય જ્ઞાન હવે સામાન્ય જ્ઞાનમાં શું આવે તે આપણે જોવાનું છે આપણે શીખી ગયા કે આપણા શરીરના અંગો શરીરના અંગો વિશે શીખી ગયા રંગો વિશે શીખી ગયા તે પછી ઉપયોગી પ્રાણી કેને કહેવાય કે ગાય ભેંસ કૂતરો ઘેટું ઘોડો બકરી ઊંટ ગધેડું આને શું કહેવાય ઉપયોગી પ્રાણીઓ આપણે તેને પાડીએ તેને ઉપયોગમાં આવે આપણે સિંહ ન પાડીએ એટલે એને ઉપયોગી પ્રાણી કહેવાય નહીં હવે આપણા શરીરનું કયું અંગ શું કામ કરે તે આપણે પણ શીખી ગયા આગળ કે કાન હોય આપણે કાન ન હોય તો આપણે સાંભળી શકીએ નહીં આપણે જીભ ન હોય તો બોલી શકીએ નહીં આંખ ન હોય તો જોઈ શકીએ નહીં અને હાથ ન હોય તો આપણે વસ્તુ ઉપાડવામાં કે લેસન કરવામાં આપણને તકલીફ પડે અને નાક ન હોય તો આપણને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે આપણે શરીરના અંગો બધા ખૂબ જરૂરી છે હવે પાલતુ પ્રાણીઓ શીખી ગયા હવે આપણે આવશું એ જંગલી પ્રાણીઓ તો જંગલી પ્રાણીઓ કોને કહેવાય સિંહ વાઘ ગેંડો વાંદરો રીંછ હાથી જીબરા ચિત્તો શિયાળ જીરાફ વરુ અને હરણ હવે જંગલમાં રહેતા હોય એને કેવા પ્રાણીઓ કહેવાય જંગલી પ્રાણીઓ અને એનો રહેઠાણ ક્યાં ક્યાં હોય તો ઘોડો ક્યાં રીએ તબેલા મારીએ વાંદરો ક્યાં રહીએ તો ઝાડ ઉપર રહીએ બકરા ક્યાં રહીએ તો વાડા મારીએ ગાય ક્યાં રીએ કોઢ મારીએ દેડકો એ બધું ક્યાં રહીએ તો પાણી મારીએ અને કેવા કેવાય પ્રાણીઓ પક્ષીઓ પ્રાણીઓ પાણીમાં રહેતા હોય એને જળચર પ્રાણી કહેવાય અને જમીન ઉપર રહેતા હોય એને એના બધા વાળો ઘોડો ઘોડો તબેલા મારી એટલે તબેલો એવા બધા અલગ અલગ રહેતા હોય એટલે નહીં કહેવાય આપણે આ હાથીની અંદર પણ એના જેવો જ હાથી જોઈ અને ચિત્ર પૂરું કર્યું શાકભાજી શાકભાજી આપણને શું ઉપયોગી આવે તો શાકભાજીમાં આપણને કેટલા વિટામિન આપેલા છે બધા શાકભાજી આપણે અલગ અલગ ખાવા જોઈએ હવે ફૂલ ફૂલના નામ કોને ગુલાબ કહેવાય કોને સૂરજમુખી કહેવાય કેને કમળ કહેવાય તે આપણે હાથમાં લઈ ત્યાં ઓળખી જાય તો આપણે એને ફૂલની ઓળખ આવડવી જ જોઈએ હવે એના પછી કાચા ખવાતા શાકભાજી કયા કયા તો ડુંગળી લીલા મરચાં કાચા ખવાય અને પાકા એટલે કે વઘારી પણ ખવાય ટમેટા બીટ ગાજર મૂળો આ બધા કેવા ક શાકભાજી કહેવાય કાચા ખવાતા શાકભાજી હવે આપણે આગળ શીખી ગયા કે ફૂલ તો ફૂલની ખાસિયત શું છે આ પેલું ફૂલ છે કમળનું તો એ ક્યાં ખીલે પાણીમાં એટલે કે કે છે કમળનું ફૂલ ક્યાં ખીલે કાદવમાં એટલે આપણે પાણીનું ચિત્ર આપેલું છે તેની અંદર બે બતક આપેલી છે અને આપણને જોડીને જ બતાવ્યું છે હવે ગુલાબ તો ગુલાબનું આપણે આપણે આપણી ભાષામાં શું કહીએ અત્તર સેન્ટ તે બને તો તેની સાથે આપણે જોડી દઈશું હવે સૂરજમુખી તો સૂરજમુખીનું ફૂલ કેવું હોય સૂર્ય જેવું તો આપણે સૂર્યની સાથે ફૂલને જોડી દઈશું હવે જાસૂદનું ફૂલ આપેલું છે તો જાસૂદનું ફૂલ અહીંયા ચિત્રમાં નથી આપ્યું ને આપણને બે ચિત્ર ખાલી છે તો જાસૂદનું ફૂલ કયા ભગવાનને ચડે ગણપતિ ભગવાનને તો જાસૂદના ફૂલની સાથે ગણપતિને જોડી દેસુ હવે છેલ્લું ચિત્ર છે ગલગોટો તો ગલગોટાનો શું બને હાર તો ગલગોટાનું ફૂલ ને હારની સાથે જોડી દેસુ એના પછી આપણે જે પુનરાવર્તન કર્યું કે આપણે જીભ શું કરવાનું બોલવા માટે જીભ નો હોય તો આપણે બોલી શકીએ નહીં એવી રીતે આપણે બ્રશ કરવાનું હોય જો આપણે બ્રશ હોય અને દાંત નો હોય તો બ્રશ શું કામનું એટલે દાંતની જરૂર પડે અને બ્રશની જરૂર પડે હવે આપણે જીભને કેની સાથે જીભ સાફ કરવી હોય તો શેની જરૂર પડે ઉલિયાની તો ઉલિયાને જીભની સાથે જોડી દેસુ હવે એના પછી નાક છે હવે આપણને જો કે શરદી થઈ ગઈ હોય તો આપણે નાક સાફ કરવું હોય તો શેના દ્વારા કરીએ નાક સાથે જીભ રૂમાલને જોડી દેવાનું હવે અહીંયા આપેલા છે દાંત તો દાંત એટલે કે બ્રશ કરવા માટે શેની જરૂર પડે ટૂથબ્રશની એની સાથે જોડી દઈશું હવે આપણે વાળ માથું ઓળવા માટે શેની જરૂર પડે તો દાંત ત્યાંને વાળની સાથે જોડી દઈશું હવે આપણા નખ મોટા મોટા હોય તો આપણે નખ કાપવા હોય તો શેની જરૂર પડે નખ કટરની નખ કટર સાથે જોડી દઈશું હવે આમ આપેલું છે કે લાલ રંગની વસ્તુઓ ફતે ગોળ કરવાનું છે હવે આપણને જો રંગની ખબર ઓળખ હશે તો જ આપણે લાલ રંગની ઉપર ગોળ કરશું નતર આપણે બધામાં ચકેડા કરી નાખશું હવે લાલ રંગની વસ્તુ કઈ કઈ છે તો સફરજન અને ટમેટો આ બે કેવા રંગનું છે લાલ રંગનું એની સાથે આપણે એની ઉપર આપણે ગોળ કરી દઈશું હવે એના પછી છે કાચા ખવાતા શાક પાસે સાચું કરવાનું છે હવે આપણે કાચી કઈ કઈ વસ્તુ ખવાય તો આપણે મરચું વઘારી નહીં ખવાય અને કાચું પણ ખવાય તો આપણે એમાં પણ રાઈટ કરીશું ડુંગળી કાચી ખવાય એમાં રાઈટ કરીશું અને ટમેટું કાચું ખવાય અને શાક પણ થાય એમાં પણ રાઈટ કરીશું અને બટેકું કાચું ખવાય નહીં એટલે એમાં રાઈટ કરીશું નહીં અને બીટ બીટ પણ કાચું જ ખવાય